મારું નામ હસમુખભાઈ વલ્લભભાઈ પટેલ રહેવાસી ઇન્ડિયામાં વ્યારા હાલમાં આ વર્ષે હું સમાજમાં સિનિયર સિટીઝનનો પ્રેસિડન્ટ છું અને પંદરમી ઓગસ્ટ અને ગાંધીજીના જીવન વિશે મારે થોડી વાતો કરવી છે ગાંધીજી એક એવા યોદ્ધા હતા શસ્ત્ર વગર દેશને આઝાદી આઝાદી અપાવનાર પહેલા એ મહાપુરુષ હતા ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો ગાંધીજી ઈન્ડિયા થોડું ભણ્યા બેરિસ્ટર થવા માટે બ્રિટિશ ગયા બ્રિટન ગયા ત્યાં એમણે બેરિસ્ટર થયા અને પાછા ઇન્ડિયા આવ્યા પછી એક ચરવાળો સાઉથ આફ્રિકામાં ચાલતી હતી તેના સહકાર પેટે ગયા એને કડવા અનુભવો થયા છતાં ગાડી એમને ગોરા અને કાળા એ બંને વચ્ચે તફાવત એટલો બધો હતો કે ત્યાં ફર્સ્ટ ક્લાસની ટિકિટમાં તમે નહીં બેસી શકો આપણને પણ એ લોકો કાળા ગણતા બ્લેક પીપલ તો ગાંધીજીને આઈ થિંક દરબન ટેશને ઉતારી પાડ્યા ત્યાંનું સ્ટેચ્યુ પણ છે અમે જોઈ આવેલા હવે આટલો બધો રંગભેદવાળું ચાલતું હતું જે જમાનામાં ગાંધીજી તો ભણેલા પણ ત્યાંની ચળવળમાં ભાગ લઈને એ લોકોને સ્વતંત્રતા અપાવી ત્યાર પછી આપણા અહીંયા જે ચળવળ શરૂ થઈ એ લોકમાન્ય ટિલક બાળ ગંગાધર ટિલક લલા લાજપતરાય બંગાળાના બિપિનચંદ્ર પાલ જવાહરલાલ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી બધા ઘણા દિગ્ગજ નેતાઓ શરૂઆત કરનાર બાળગ બાળ ગંગાધર ટિલક જ્યારે ચળવળતા પતી ગઈ પછી બાળ ગંગાધર તિલકે પત્ર લખ્યો કે ગાંધીજી તમારી અહીંયા જરૂર છે તમે અહીંયા અતારો ગાંધીજીએ એના પત્રનો માન રાખી ત્યાંથી પછી અહીંયા આવ્યા ઇન્ડિયા ઇન્ડિયામાં ચળવળ સ્ટાર્ટ કરી અહિંસાની ત્યારે અંગ્રેજોનો પૂરેપૂરો દબદબો અંગ્રેજો ધારે કરી શકે પણ જે ગાંધીજીએ ચળવળ જે સ્ટાર્ટ કરી એમાં અંગ્રેજો થોડા થાકી ગયા કારણ કે અહિંસા શસ્ત્ર નહીં મળે આપણા માણસોને કેટલાને મારી નાખ્યા કે માર્યા જે થયું તે પણ આપણે હાંભા શસ્ત્રો લઈ લડવા નથી ગયા નહીં હવે એટલે અહિંસાથી એણે આ જે આઝાદી મેળવી એડે ગઈ નથી લોકો એનો લાભ લેતા છે અને લીધેલો પણ છે હવે તમે જુઓ હિસ્ટ્રી ઇન્ડિયાની ક્વિટ ઇન્ડિયા ત્યારે પણ બધી ઘણી બધી આ તમે શહીદ ભગતસિંહ જોવો ઘણા બધા નેતાઓ અંગ્રેજ સરકારે મારી નાખ્યા એમ કે ચાલે પણ ગાંધીજી એક એવા લીડર હતા કે એની અમે થોડું એ અંગ્રેજો થોડા ઝૂકી ઝૂકી ગયા કારણ કે એની પાસે એની પાસે તાકાત હતી ને લોકોનું પીઠ બરાબર હતું હવે જ્યારે સરદાર વલ્લભભાઈએ બારડોલથી સત્યાગ્રહ ચાલુ કર્યો અને દાંડીકૂચ ગયા ધીરે ધીરે કરીને બધા એમાં ગાંધીજી સર્વપ્રથમ હતા એની તમે સ્પીડ જો ગાંધીજીની આ કલી કામ કરે એક જોવાની અને શરમા આવે એ ટાઈપની સ્પીડ ગાંધીજીએ દેશ માટે સત્યાગ્રહ કર્યો અને મીઠાના કાયદાનો ભંગ કર્યો અંગ્રેજોએ લાઠીમાર કરી ઘણા લોકોને ઘાયલ કરી નાખ્યા લોહી લોહણ થઈ ગયા પણ કૂચ ચાલુ રાખી અને સત્યાગ્રહ કરી મીઠાનો મીઠાનો અંગ્રેજો કંઈ કરી નહીં શક્યા એ ગાંધીજીનું આટલું માન હતું દેશમાં લોકો એકત્ર થઈ જતા માર ખાતા જે થતું થતું પણ આઝાદી મેળવવામાં મોટા મોટો ફાળો આ ગાંધીજીનો પછી ગાંધીજીએ વિચાર્યું કે ભાઈ મોતીલાલ નહેરુ ના કુટુંબે મોતીલાલે તે વખતે સારામાં સારી પ્રેક્ટિસ ચાલતી હાઈકોર્ટની સારામાં સારા વકીલ છોડીને દેશભક્તિમાં લાગી ગયા જવાહરલાલ બી લાગી ગયા તો એને કારણે ગાંધીજીએ જવાહરલાલને વડાપ્રધાન બનાવવાનું નક્કી કર્યું પણ દેશનું દુર્ભાગ્ય ખરેખર તો સરદારને આપવું જોઈએ સરદાર પટેલ એ લોખંડી પુરુષ આ બધા જે રાજ્યને બધા રજવાડાને સામ દંડ બધી કળા અપનાવીને એકત્ર કરવામાં કળા બીજા કોઈમાં નહીં હતી સરદાર પટેલમાં હતી સરદાર પટેલે લોકોને કીધું રજવાડાવાળાને કે જો તમે નહીં માનશો અને તમારી હાથે અમારે વોર કરવી પડી તો તમને કંઈ નહીં મળશે આમ માની જ તમને સાજાડું મળશે તમને તમારી પ્રતિષ્ઠા રહેશે અને દેશમાં એટલે ઘણા બધા માની ગયા નિઝામથી માનીને બધા માની ગયા એટલે સરદારની આ શક્તિ હતી તો ખરેખર એનો વડાપ્રધાન સરદાર જ થવો જોઈએ પણ ગાંધીજીએ ઓવર કરીને નહેરુને બનાવ્યા સરદાર તે વખતે પછી ગૃહપ્રધાન થયા હવે સરદારની જે ક્ષમતાઓ હતી અને નેહરુની સમતા ટોટલી ડિફરન્ટ નહેરુએ સત્તર વર રાજ કર્યો શાંતિ રાખો શાંતિ રાખો પ્રગતિ કંઈ થાય નહીં હા પછી એક દોર એવો આવ્યો કે ઇન્દિરા ગાંધીના હાથમાં ઇન્દિરા ગાંધી થોડીક પરદેશોમાં એને નામના વધારી લાલ બહાદુર શાસ્ત્રી જેવા અટલ બિહારી વાજપેયી જેવા ઘણા મળ્યા પણ આ કુટુંબે જવાહરલાલના કુટુંબે પાછળથી એવા બધા એ લોકોના નેતા આવ્યા એના વંશજો જે દેશમાં કંઈ બી સારું થાય એ લોકોને ન ગમે અને વિરોધ જ કરવાનો હવે એ નીતિ એ લોકો છોડી નથી હજુ પણ પણ એક નેતા એક નેતા આપણો એવો પાક્યો નરેન્દ્ર મોદી આ કામ કરે નરેન્દ્ર મોદીએ જે ભાષણો આપી પહેલી ઇલેક્શન એણે જીતી એના પોતાના બળ પર નહીં કે આખી પાર્ટીના બળ પર એના ભાષણોમાં પંદર મિનિટ આને પંદર મિનિટ પહેલું કરીને એને બરાબર કર્યું પણ આજે સારામાં સારો લીડર મળી ગયો છે આપણને તો આઝાદીનો ખરો અનુભવ આપણને અત્યારે થાય છે હવે મારો જન્મ ક્યારે થયો ગુલામીમાં નાઇન્ટીન ફોર્ટી સિક્સ પછી હું આવ્યો આઝાદીમાં તો આઝાદી મને આઝાદીનો અનુભવ થયો આપણે કોને આભારી મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ બંગાળાના પાલ લોકમાન્ય તિલક આ બધા દિગ્ગજ નેતાઓ આઝાદીભાઈ એડે નથી જવાની એનો લાભ મળવાનો જ છે આ દેશ આ રીતે ચાલે છે હવે ગાંધીજી પોતે ખાદીના હિમાયતી એ જાતે ચરખો કાઢતા સાબરમતી આશ્રમમાં અને લોકોને ખાધી તે જમાનામાં પહેરતા કર્યા લોકો ખુશ થઈ ગયા અને ગાંધીજીનું એટલું વર્ચસ્વ હતું ન પૂછો વાત હવે ગાંધીજીના તમને છેલ્લા દિવસની બી વાત કરું એક સામાન્ય માણસ નથુરામ ગોળશે ગાંધીજી જ્યારે પ્રાર્થના કરવા ગયા ત્યારે ગોળી મારીને એમનું મૃત્યુ થઈ ગયું ગાંધીજી છેલ્લી ઘડીએ પણ હરે રામ સિવાય બીજું કઈ બોલ્યા નહીં એટલે ગાંધીજી ગાંધીજી એના જીવનના જેટલા પાસા તમે વાંચો ને એટલા ઓછા છે હવે તમારા બધાનો આ ટાઈમ ન લેતા હું આટલો વિડીયો અહીંથી સમાપ્ત કરું છું જય હિન્દ